उमरे शहर विस्तारना ખેડૂતોએ આજે અત્રેની MGVCL વીજ કંપનીની કચેરીએ ધસી જઈ રાત્રેના બદલે ફરીથી દિવસે ખેતી વિષયક 3 ફેજ વીજ પુરવઠો પૂરો પાડવાની હડ સાથે હલ્લાબોલ કરતા સમગ્ર મામલો ચર્ચાને એરણે ચડ્યો હતો। બીજી તરફ ખેડૂતોના આ ટોળામાં ભાજપના ખેડૂત કાર્યકરો અને સ્થાનિક નગરસેવક નજરે પડતા સરકારની નીતિ રીતિ અંગે પણ સવાલો શરૂ થયા હતા। એમજીવીસીએલમાં અત્યારે એ રજૂઆત કરે કે અત્યાર સુધી દિવસનું લાઇટ ચાલતું હતું અને અચાનક ગઈકાલ રાત્રિનો સમય આપી અને લાઇટ આપ્યું, એને લીધે અમુક ખેડૂતોને નુકસાન પણ થયું છે, પાકમાં પાણી ભરાઈ ગયા છે। અમે રજૂઆત કરવા આવ્યા કે અમારું દિવસનું લાઇટ કરી આપો। અહીં કહે છે કે આગળ જાણ કરવી પડશે, આગળ જાણ કરે અમે અહીંયા એટલા માટે થોડા ખેડૂતો અહીંયા મંડપ બાંધી અને ધરના પર બેઠા છે, જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી આ ધરનો ચાલુ રહેશે। અમે એનજીવીસીએલમાં ઇન્જિનિયર સાહેબે રજૂઆત કરવા એવી આવ્યા હતા કે અચાનક અમારો વીજ પુરવઠો જે દિવસે આપતા હતા એ બંધ કરીને રાત્રે આપવાનો ચાલુ કર્યો, જેથી કરીને ખેડૂતોને ઘણું નુકસાન થયું છે અને અમારે રાબેતા મુજબ દિવસે જ લાઇટ જોઈશું, અમે રાત્રે લાઇટ લેવા માગતા નથી। અને અમે ઉમરેઠના ગ્રાહકે લાઇટ બિલ ઉમરેઠમાં ભરીએ છીએ, ઉમરેઠવાળા એમ કે તમારે નડિયાદ રજૂઆત કરવી, બરોડા રજૂઆત કરવી, તો અમે લાઇટ બિલ અમે ઉમરેઠમાં ભરીએ, રજૂઆત તો ઉમરેઠમાં જ કરીએ ને। લાઇટ બિલ ભરવા નડિયાદ બરોડા, હવે અમારે લાઇટ બિલ ભરવા નડિયાદ બરોડા જવું પડશે એવું લાગી રહ્યું છે અમને। જે અત્યાર સુધી 3 ફેઝ ખેતીવાડી માટે અમને 3 ફેઝ લાઇટ દિવસ દરમિયાન મળતું હતું, તે અચાનક એ લોકોએ અમને જાણ કર્યા વગર રાત્રિ દરમિયાન એ લોકોએ પાવર આપી દીધો, અને જે અમે ખેડૂતો દિવસે ત્યાં આગળ ઓટો સ્વિચમાં મૂકીને આવ્યા હતા, જેના કારણે અમારે ખેડૂતોને રાત્રે અચાનક લાઇટ આવવાના કારણે પાણી ભરાઈ ગયા અને અમારે પુષ્કળ નુકસાન થયું છે। પણ અમને જો અગાઉથી જાણ કરી હોત તો અમે આ નુકસાનમાંથી બચી શકત, તો એના માટે અમે અહીં આગળ ઉમરેઠ MGVCLમાં જાણ કરવા આવ્યા, તો અમને એમ કહ્યું કે અમારે જેટકોમાં જણાવવું પડે, તો ઉમરેઠ શહેર વિભાગના એન્જિનિયરશ્રીને અમે લઈને જેટકોમાં ગયા અને જેટકોમાંથી અમને એવું કહ્યું કે અમને આગળથી અમને રજૂઆત થઈ છે, તો એ લોકોએ અમને એવું કહ્યું કે હવે તમારે બરોડા જવું પડે, તો અમારે જો બધી ઓફિસોમાં ફરવાનું હોય તો અમારે ક્યાં જવું અમને કંઈ ખબર પડતી નથી। ઉમરેઠ શહેર વિસ્તારમાં આવેલ ખેતરોમાં છેલ્લા 4 માસથી દિવસે ખેતી વિષયક 3 ફેજ પાવર પૂરો પાડવામાં આવતો હતો, તે સમયમાં અચાનક ફેરબદલ કરી ગઈકાલથી દિવસના બદલે રાત્રિનો સમય કરી દેતા અત્રેના ખેડૂતો રોષે ભરાયા હતા અને ખેતી વિષયક 3 ફેજ વીજ પ્રવાહ રાબેતા મુજબ એટલે કે દિવસે આપવાની માંગ સાથે નડિયાદ ડાકો રોડ પર આવેલ અત્રેની વીજ કંપનીની કચેરીએ હલ્લાબોલ કર્યો હતો। જો કે ખેડૂતોને શહેરી વિભાગના એન્જિનિયર પાસેથી કોઈ સંતોષકારક જવાબ ન મળતા ખેડૂતોએ વીજ કંપની સામે આંદોલન કરવાની ચીમકી આપતા વીજ પુરવઠા અંગેનો મામલો ગરમાયો હતો।